Command line arguments and quoting in bash parna aa spoken tutorial ma swagat chhe. Aa tutorial ma apne apel vishe shikhishu. Command line arguments ane quoting. Aa tutorial na anusaran mate tame Linux operating system thi parichit hova joiye. Jo nathi to sandarbhit tutorial mate apel amari website ni mulakat lo. Aa tutorial mate hu vapri rahi chu Ubuntu Linux 12.04 OS. GNU Bash Avruti 4.1.10 Practice mate GNU Bash Avruti 4 athva teti vadhuno agrah kariye chhiye. Shell script arguments command line thi swikari shakai chhe. Program ma pasar karel argument call karai chhe. Ek program ma ketli par arguments pasar kari shakai chhe. Tamara keyboard par Ctrl Alt ane T ki ek sathe dabine terminal kholo. મેં કોડ arg.sh નામની ફાઇલ પહેલાથી જ લખી દીધી છે ટર્મિનલ પર ચાલો હું આ ફાઇલ ખોલું તે માટે ટાઇપ કરો gedit space arg.sh space ampersand ચિહ્ન આપણે ampersand નો ઉપયોગ પ્રોમ્પ્ટને સાફ કરવા માટે કરીએ છીએ હવે એન્ટર દબાવો ટેક્સ્ટ એડિટર ખુલે છે ચાલો હું અત્યારે કોડ સમજાવું આ શિબેંગ લાઈન છે આ લાઈન 0th આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે અહીં $0 શેલ સ્ક્રિપ્ટિંગ નું નામ પ્રિન્ટ કરશે પરિણામ સ્વરૂપે આનો અર્થ એ છે કે 0th આર્ગ્યુમેન્ટ એ જાતે જ પ્રોગ્રામ નું નામ છે ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીને જોઈએ ટર્મિનલ પર જાઓ સૌ પ્રથમ ફાઇલને એક્ઝિક્યુટેબલ બનાવો તે માટે ટાઇપ કરો chmod સ્પેસ પ્લસ x સ્પેસ arg.sh એન્ટર દબાવો હવે ટાઇપ કરો /arg.sh એન્ટર દબાવો આઉટપુટ આપેલ પ્રમાણે દ્રશ્યમાન થાય છે 0th આર્ગ્યુમેન્ટ ઇઝ arg.sh હવે આપણા એડિટર પર પાછા આવીએ અને અહીં બતાવ્યા પ્રમાણે ત્રણ લાઈનો ટાઈપ કરીએ $1 આ પહેલી આર્ગ્યુમેન્ટ રજૂ કરે છે જે કમાન્ડ લાઈન પરથી પ્રોગ્રામ પસાર કરીએ છીએ $2 આ પ્રોગ્રામ પસાર કરેલ બીજી આર્ગ્યુમેન્ટને રજૂ કરે છે અને $3 આ ત્રીજી આર્ગ્યુમેન્ટ રજૂ કરે છે હવે સેવ પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીને જોઈએ ઉપરનું બાણ દર્શાવતી કીને દબાવો એન્ટર દબાવો આપણે જોઈ શકીએ છીએ કે 0th આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ થઈ છે પરંતુ પહેલી બીજી અને ત્રીજી આર્ગ્યુમેન્ટ્સ ખાલી છે આ એટલા માટે કારણ કે એક્ઝિક્યુટ પ્રક્રિયા દરમિયાન કમાન્ડ લાઈન આર્ગ્યુમેન્ટ્સ અપાઈ હતી તેથી અપ એરો કી દબાવો અને ટાઈપ કરો સન્ડે મન્ડે અને ટ્યુઝડે એન્ટર દબાવો તમે જોઈ શકો છો કે પહેલી બીજી અને ત્રીજી આર્ગ્યુમેન્ટ્સ આ સન્ડે મન્ડે અને ટ્યુઝડે છે હવે આપણા એડિટર પર પાછા જાઓ એન્ટર દબાવો હવે અહીં બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો $12 આ 12th આર્ગ્યુમેન્ટ રજૂ કરે છે 9 કરતા મોટી આર્ગ્યુમેન્ટ્સ લખવા માટે આપણે છગડીયો કૌંસ વાપરવો પડે છે નહીંતર બેશ ફક્ત દશાંશ સ્થાનના ઇન્ટીજરની આર્ગ્યુમેન્ટ લે છે અને તમને જોઈતું આઉટપુટ મળશે નહીં હવે સેવ પર ક્લિક કરો ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું હવે આપણને પ્રોગ્રામ 12 અથવા 13 આર્ગ્યુમેન્ટ્સ આપવાની જરૂર છે તેથી ટાઈપ કરો /arg.sh સ્પેસ 1-13 હવે એન્ટર દબાવો આર્ગ્યુમેન્ટ તમે જોઈ શકો છો કે 12મી આર્ગ્યુમેન્ટ 12 છે આપણા એડિટર પર પાછા આવીએ અને અહીં બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો $hash આ પ્રોગ્રામમાં પસાર કરેલી કુલ આર્ગ્યુમેન્ટની સંખ્યા આપે છે હવે ચાલો સેવ પર ક્લિક કરો ચાલો એક્ઝિક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ ચાલો એક્ઝિક્યુટ કરી અપ એરો કી દબાવો અને એન્ટર દબાવો આપણે જોઈ શકીએ છીએ કે કુલ આર્ગ્યુમેન્ટ્સ 13 છે હવે એડિટર પર જાઓ
હવે એન્ટર દબાવો અને અહીં બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરો. ડોલર એસ્ટ્રિક્સ તમારા આર્ગ્યુમેન્ટને એકલ લાઈન પર પ્રિન્ટ કરશે. આપણે આને સાદા ફોર લૂપની મદદથી ચકાસીશું. આપણે આને ફોર લૂપને એક્ઝિક્યુશન દરમિયાન વિશ્લેષણ કરીશું. હવે સેવ પર ક્લિક કરો. ટર્મિનલ પર જાઓ. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. ચાલો હવે ટાઈપ કરો /arg.sh /sunday, monday, and tuesday. એન્ટર દબાવો. તમે જોઈ શકો છો કે કુલ આર્ગ્યુમેન્ટ્સની સંખ્યા 3 છે, કારણ કે આપણે આપણા પ્રોગ્રામમાં 3 આર્ગ્યુમેન્ટ્સ પસાર કરી છે. જેવું કે પહેલા બતાવ્યું હતું, ડોલર એસ્ટ્રિક્સ તમામ આર્ગ્યુમેન્ટ્સને એકલ લાઈન પર પ્રિન્ટ કરે છે અને ફોર લૂપ માટે આ આઉટપુટ છે. આપણે જોઈ શકીએ છીએ તમામ આર્ગ્યુમેન્ટ્સ એકલ લાઈન પર પ્રિન્ટ થાય છે. હવે આપણે પ્રોગ્રામ પર પાછા આવીએ અને અહીં બતાવ્યા પ્રમાણે લાઈન ટાઈપ કરીએ. ડોલર એટ પણ તમામ આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરશે, જ્યારે કે આ વખતે દરેક આર્ગ્યુમેન્ટ જુદી જુદી લાઈનો પર પ્રિન્ટ થશે. આ બીજું એક ફોર લૂપ છે, જે દરેક આર્ગ્યુમેન્ટ જુદી જુદી લાઈન પર પ્રિન્ટ કરશે. ચાલો જોઈએ કેવી રીતે. સેવ પર ક્લિક કરીએ. ટર્મિનલ પર જાઓ. અપ એરો કી દબાવો. એન્ટર દબાવો. તમે અત્યારે ફેરફાર જોઈ શકો છો. આ આર્ગ્યુમેન્ટ્સ ડોલર એટ વડે પ્રિન્ટ થઈ છે. ડોલર એટ દરેક આર્ગ્યુમેન્ટ્સ જુદી લાઈન પર પ્રિન્ટ કરે છે. બીજા ફોર લૂપ માટે આ આઉટપુટ છે. ચાલો હવે બેશમાં કોટિંગ પર જઈએ. સ્લાઇડ પર જાઓ. કોટ્સ 3 પ્રકારના છે, ડબલ કોટ, સિંગલ કોટ, બેકસ્લેશ. ડબલ કોટ વેરિયેબલો અને કમાન્ડોની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરે છે. ઉદાહરણ તરીકે એકો યુઝરનેમ ઇઝ ડોલર યુઝર આ સિસ્ટમમાં આવેલ તમારું યુઝરનેમ દર્શાવે છે. ટર્મિનલ પર જાઓ. ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. હવે ટાઈપ કરો એકો સ્પેસ બે અવતરણ ચિહ્નો અંદર યુઝરનેમ સ્પેસ ઇઝ ડોલર યુઝર કેપિટલ અક્ષરોમાં. એન્ટર દબાવો. સિસ્ટમનું યુઝરનેમ પ્રિન્ટ થાય છે. તમારી સિસ્ટમ મુજબ આઉટપુટમાં ફેરફાર થશે. હવે સ્લાઇડ પર પાછા ફરીએ. સિંગલ કોટ્સ આપેલી સ્ટ્રિંગના દરેક અક્ષરનું શાબ્દિક અર્થ સાચવી રાખે છે. તેનો ઉપયોગ બધા જ અક્ષરોના વિશેષ અર્થને નિષ્ક્રિય કરવા માટે થાય છે. ટર્મિનલ પર જાઓ. ટાઈપ કરો એકો સ્પેસ એકલ અવતરણ ચિહ્નો અંદર યુઝરનેમ ઇઝ ડોલર કેપિટલ અક્ષરમાં યુઝર. એન્ટર દબાવો. યુઝરનેમ ઇઝ ડોલર યુઝર આઉટપુટ મળે છે. આ ઉદાહરણમાં આ એકલ અવતરણમાં તમામ અક્ષરોને પ્રિન્ટ કરે છે. આ વેરિયેબલ ડોલર યુઝર ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતું નથી. આપણી સ્લાઇડ પર પાછા ફરીએ. બેકસ્લેશ એકલ અક્ષરમાંથી વિશેષ અર્થ રદ કરે છે. આનો ઉપયોગ બેશમાં એસ્કેપ કેરેક્ટર તરીકે થાય છે. ટર્મિનલ પર પાછા જાઓ. હવે ટાઈપ કરો એકો સ્પેસ બે અવતરણ ચિહ્નો અંદર યુઝરનેમ ઇઝ બેકસ્લેશ ડોલર કેપિટલ અક્ષરમાં યુઝર. જો કે આપણે બમણું અવતરણ આપ્યું છે, તેથી આપણે ઈચ્છીએ છીએ કે એકો કમાન્ડ યુઝરનેમ દર્શાવે. ચાલો આ કમાન્ડનો પ્રયાસ કરીએ. એન્ટર દબાવો. આઉટપુટ છે યુઝરનેમ ઇઝ ડોલર યુઝર. આ ઉદાહરણમાં બેકસ્લેશ આ ડોલર ચિહ્નનો વિશેષ રદ કરી નાખે છે. ડોલર યુઝરને કોઈ પણ વિશેષ કામગીરી વિના એક સ્ટ્રીંગ તરીકે ગણવામાં આવે છે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો આપણી સ્લાઇડ પર પાછા ફરીએ. સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ્સ, ડબલ કોટ, સિંગલ કોટ અને બેકસ્લેશની ફંક્શનાલિટી. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આ સ્ક્રિપ્ટ બનાવવા માટે ફોસી અને સ્પોકન ટ્યુટોરિયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા યોગદાન અપાયું છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.